આજે રાજ્ય સરકારના આપણા માન્ય મંત્રીશ્રી વધાર્યા છે અને આપણા જિલ્લાભરના બધા જે આગેવાનો છે તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા બેંકના નિયામક મંડળ વતી અને મેડિકલ કોલેજ વતી પણ આપ સૌનું સ્વાગત છે આજે જે જગ્યા ઉપર આપણે બધા બેઠા છીએ એ બે ચાર વર્ષ પહેલાં જોયેલું એક સપનું કે આપણી ધરતી ઉપર આપણી ખેડૂતોની મેડિકલ કોલેજ હોય અને આજે આ મેડિકલ કોલેજની અંદર આપણે બધા બેઠા છીએ તો એનો પણ એક સંતોષ અને આનંદ થાય છે આજે મળ્યા છીએ કોઈ ખુશીના કાર્યક્રમ માટે નથી મળ્યા આજે એક પડકારને પહોંચી વળવા માટે આપણે બધા ભેગા થયા છીએ આ વિષયની ગંભીરતા એક એક વ્યક્તિને છે પરંતુ હજુ જેટલી જોઈએ એટલી ગંભીરતા નથી બહુ બહુ તો એવું માને છે કે કંઈક કરવું પડશે કોઈક કરશે કંઈક રસ્તો નીકળશે પરંતુ આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ એનો અંદાજ જો કરીએ તો હવે જે દિશા પકડાઈ રહી છે એ જ દિશા જો આમને એમ ચાલી તો આપણે ક્યાં પહોંચી જશું આ ખૂબ ગંભીર છે આપણી ડેરીના લોકાર્પણના કાર્યક્રમની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા હતા એમની પાસે જે ચર્ચા થઈ એમણે આ વાતને ખૂબ ગંભીરતાથી લઈને એ જ દિવસે ચાલુ સભાની અંદર બહેનો સાથે પણ કેટલીક વાતો એમણે કરી એમાં પણ વાતો આવી અને એમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાએ તાત્કાલિક જળ સમસ્યાના ઉકેલ માટે આગળ વધવું પડે અને હું તમારા પડખે ઊભો છું આખી સરકાર ભારત સરકાર તમારા પડખે છે તમે આગળ વધો એની અંદર હું મદદ કરીશ આ એમણે શરૂઆત કરીશ એટલે એક બાબતમાં આપણને નવો એક તાકાત મળી છે આપણને લાગ્યું કે ભાઈ આવું કામ પણ થઈ શકે બનાસ ક્યાં પહોંચ્યું છે આજે તલાવની વાત એ બધું હું કરું એના પહેલાં કેવી સ્થિતિ આપણી છે એનું જરા ધ્યાન ઉપર તમે હું બધા ખુલ્લી આંખે જોઈએ છીએ છતાંય ઘણી વખત ખબર નથી હોતી ક્યાં પહોંચી રહ્યા છીએ એનું ધ્યાન નથી હોતું એટલે એની ગંભીરતા નથી આવતી અને સિલ્લે જ્યારે અટકી રહીએ તે દિવસે આપણે આવીને એનાથી અટકતા પેલું કરતા હોઈએ છીએ આજથી બનાસ નદીને વહેતી ભાળી હોય બનાસ નદીની અંદર શિયાળો પૂરો થઈ જાય ઉનાળાની શરૂઆત થાય અને તો પણ બનાસમાં પાણી એમણે જોયું હોય એવા અહીંયા કોણ કોણ છે બનાસ નદીમાં ડીસા પાસે જે કે સાહેબ તમે ભાળ્યું હશે અહીં આગળ આવતા રહેજો તમે એમને આગળ બેસો ત્યાં આગળ લાઈનમાં આવા કેટલા આગેવાનો હશે અહીંયા જરા કરજો ફરી યા ઉનાળામાં પણ બનાસ નદીની અંદર શિયાળો પૂરો થઈ ગયો હોય પાણી જોયું હોય એવા લગભગ પંદર વીસ જણ જોઈ રહ્યા છે આપણી બનાસ બારો માસ વહેતી હતી અને માત્ર સિત્તેર એસી વર્ષ પહેલાંની વાત કરું છું સો વર્ષ પહેલાં તો આખો બનાસ હરિયાળો હતો એની અંદર ખૂબ વૃક્ષો હતા ઝાડીઓ હતી જેને વીડ કહેતા ધુવા પણ એટલા હતા લીમડા પણ એટલા હતા અને આ ડુંગરાઓ છે ને તો આખા હરિયાળા હતા આવું આપણું બનાસ હતું આપણા વડીલોએ બનાસનું પાણી નદી ઉપરથી ધરતી ઉપર આમ વહેતું ભાળ્યું હતું આપણી જમીન છે ને એના ઉપર પાણી આમ ફરતું એ પાણી આપણા પૂર્વજોએ જોયું આપણી બીજી પેઢી હશે એમણે કૂવાની અંદર પાણી જોયું હતું એ કૂવાની અંદર કો કાઢીને કોથી લઈને અથવા તો મશીનથી કાઢી શકાય એ પાણીના સાક્ષી અહીંયા ઘણા બધા હશો તમારા બધા કેટલા હશો આમ જેણે કૂવામાંથી પાણી કાઢ્યું હશે આ મોટાભાગની આ પેઢી છે એણે આ કૂવામાંથી જોયું છે આપણી આ બનાસની ધરતીની હું વાત કરું છું આપણે ત્યાં જ હતું આ એક હજાર વર્ષ પહેલાની વાત નથી કરતો આ સો વર્ષ પછીની વાત કરું છું આપણી નજર સામે થયેલી ઘટનાઓની વાત કરું છું અને આજે ઉપર ધરતી ઉપર ફરતું પાણી નહીં કૂવામાં રહેલું પાણી નહીં પણ ટ્યુબવેલની અંદરથી પાણી જોવાવાળા અહીંયા મોટા ભાગે છે કે અંદર કંઈક છે એમાંથી બહાર કાઢે છે પાણી અને પાણી સો ફૂટ બસો ફૂટ પાંચસો ફૂટ અને હજાર ફૂટ સુધી પાણી ખેંચી લીધું કેટલાય તાલુકાના વિસ્તારો એવા થઈ ગયા કે જ્યાં માત્ર હવે પચીસ પચાસ ફૂટ પાણી બચ્યું છે અને પાંચ સાત વર્ષની અંદર એ પાણી ખલાસ થઈ જશે આમ જ ખેંચે રાખો તો પાંચ સાત વર્ષ પછી ધરતી ખાલી થઈ જશે એના પેટાળમાં પાણી નહીં હોય અને તાલુકા આ પ્રમાણે એક એક કરતા તાલુકા કેટલાય તાલુકાના કેટલાય ગામો આજની તારીખની અંદર માત્ર દસ વીસ ફૂટથી વધારે પાણી નથી બચ્યું અને આમ જ ખેંચશે તો આ દસ વર્ષ વધુમાં વધુ પાણી નહીં દે પછી પીવાના પાણી અહીંથી નહીં હોય આ ધરતી ઉપર ક્યાંથી લાવવાનું હું ખેતી માટેની વાત નથી કરતો પશુ માટેની વાત નથી કરતો ઘાસચારા માટેની વાત નથી કરતો પીવાના પાણી માટે પણ આ બનાસની ધરતી ઉપર માત્ર દસ વર્ષ પછી બહારથી લાવ્યા વગર કોઈ રસ્તો આપણી પાસે આ જ પ્રમાણે ચાલશું તો બચ્યો નથી અને આપણે બધા કહીએ છીએ આપણી કોઈ જવાબદારી જ નથી આપણે જેટલું ખેંચ્યા એટલું ખેંચ ખેંચ કર્યું એને આપ્યું જ નહીં માનું ધાવણ ધાવવાનું પણ મારે ખાવાનું નહીં આપવાનું આવું કરે તો શું થાય આપણી પોતાની જવાબદારી હતી આપણા પૂર્વજો કામ કરતા હતા જલ જીલણી અગિયારસનો દિવસ આવે એટલે ધરતી માતાને પરત પાણી આપવાનું કામ આપણા વડવાઓ કરતા હતા હજારો વર્ષથી કરતા હતા ગાડા જોડી જોડી અને ગામનું તળાવ ખોદવાનું કામ આપણા પૂર્વજો કરતા હતા તમે મેં બધાએ જોયું છે મારી ઉંમરે મેં ભાળ્યું છે કે જલ જીલણીને અગિયારસના દિવસે બધા કામોમાંથી રજા રાખીને એક એક વ્યક્તિ ગામનું તળાવ ખોદતા આવા અગતા આપણે પાળતા હતા દર વર્ષે આ માટી ખોદી અને પાણી એ ટાઈમે ખોદી લે જલ અગિયારસ આવે પછી તરત ચોમાસું આવવાનું હોય એટલે ખોદેલું તળાવ તૈયાર હોય એમાં પાણી ઉતરતું હતું આવું હજારો વર્ષથી જે પુરુષાર્થ કર્યો તો મહેનત કરી હતી એના કારણે ધરતીના પેટાળની અંદર પાણી પહોંચ્યું હતું અને આપણી પેઢીએ એ પાણી આપવાનું તો બંધ કરી દીધું ધરતીનું પોષણ કરવાનું બંધ કરી દીધું એની સેવા કરવાનું બંધ કરી દીધું અને ખેંચાય એટલું ખેંચી લીધું જેટલું ખેંચાય એટલું ખેંચી લીધું અને હવે આજે આપણે કહીએ છીએ હવે અમારી પાસે નથી એની એ ખબર હજુ કેટલાકને તો નથી દસ વર્ષ પછી પડશે જ્યારે પાણી પાણીના પોકાર એક એક વ્યક્તિ પાડતું હોય તે દિવસે કહેશે હવે અમારે બહાર જવું છે કેમ આ ધરતી ઉપર પ્રમાણે નથી બચ્યું કમસે કમ દસ વર્ષ પહેલાં આની ખબર પડી હોય વીસ વર્ષ પહેલાં આની ખબર પડી હોય અને મનુષ્ય તરીકે આવડી મોટી આફત આપણા ઉપર આવવાની હોય એની જાણકારી જો આપણને આટલી વહેલી પડી હોય અને જો આપણે સજાગ ન થઈએ તો પછી કહીએ કે ઈશ્વર બચાવશે તો ઈશ્વર શું બચાવે આપણને આ કામને આપણે બધાએ લેવું પડે આપણા સંતાનોએ પીવાના પાણી માટે તળવળવું ન પડે એટલા માટે કરીને પણ કમસે કમ આપણે પેદા થયા અને જેવી ધરતી હતી જેટલું પાણી હતું એટલું પાણી તો ધરતીને રાખવું પડે આપણી આ પેઢીએ આખું પાણી વાપરી નાખ્યું છે બગાડી નાખ્યું છે ખેતરોની અંદર પાણી પાતા હતા ત્યારે છુટ્ટા ક્યારા રાખી રાખીને એરંડાની અંદર જેટલું ભરાય એટલું ભર્યું રાયડાની અંદર જેટલું ભરાય એટલું ભર્યું કોઈ રોકવાવાળું નહોતું કોઈ ટોકવાવાળું નહોતું અને આપણે માનવાવાળા નહોતા પાણી બગાડી નાખ્યું ભેંસોની અંદર પણ ડોલો ભરી ભરીને ભેંસો ઉપર નામતા હતા અને પાણી બગાડી નાખ્યું એ અમૂલ્ય કુદરતે આપેલો પ્રસાદ એને આપણે ભેટ નાખ્યો હવે રસ્તો નથી રહ્યો હવે પાણીને બચાવવા સિવાયનો કોઈ રસ્તો નથી રહ્યો એકમાત્ર રસ્તો છે પાણીને બચાવવાનો અને એ છે ધરતી ઉપર પાણી દસ પંદર વર્ષ સુધી કંટ્યુ નીક પાણીને ધરતીની અંદર ઉતારવું પડે વરસાદનું ટીમું પાણી પણ બહાર જવા ના દઈએ ચાર પાંચ વર્ષે એક વરસાદ એવો આવે છે ને કે તે દિવસે અહીંથી પાણીના વેણના વેણ હેંડે છે આખા ખેતરો ભરી ભરીને નીકળે છે અને શેખ સુઈગામથી કરી અને વાવથી કરી અને સાંતલપુરથી કરીને બધા વિસ્તારોમાં થઈ અને આખું રણ ભરાઈ જાય છે અને રણમાં થઈને શેક દરિયા સુધી પાણી પહોંચે છે ને એટલું અમૃત જેવું મીઠું પાણી આપણી ધરતી ઉપરથી વહી જાય છે આપણે એને રોકવાનું કામ નથી કરતા અને એના બીજા જ વર્ષે વળી પાછા આપણે ફરિયાદો કરીએ છીએ અમારે તે તો પાણી છે નહીં શું મનુષ્ય તરીકે એટલું ન કરી શકીએ કે આ વરસાદનું આવેલું પાણી એને રોકી અને આપણા સંતાનો માટે અને આપણા માટે કમસે કમ આપણે એને બચાવી લઈએ આપણા હાથમાં છે આપણે કરી શકીએ એમ આપણે કરતા નથી શરૂઆત એક એક નાગરિકે કરવી પડે આમ એક કામ એને પાણીને ધરતી ઉપર ઉતારવાનું કરવું પડે બીજું પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનું કરવું પડે ખેતી કરશું તો ડ્રીપ અને સ્પ્રિન્કલર વગર નહીં કરીએ બે ડોલથી નાતા હશું તો એક ડોલથી જ નાશું આ કામ કરવું પડે આ બચત છે બધી એક આખો લોટો ભરીને પાણી લેવાનું મોઢે માંડવાનું અડધું પીવાનું બીજું ઢોળી દેવાનું અરે માણસ તરીકે આપણે આવું કરીએ કેમ ચાલે તમારે કેટલું પાણી પીવું છે એટલું તમે નક્કી ન કરી શકો મહેમાનો આવ્યા હોય તો મહેમાનોને આખો લોટો ભરીને જ આપવો જરૂરી છે અડધો આપો ને અડધો ગ્લાસ આપો બીજી વખત છે તો બીજી વખત ફરી આપો આ ટીપે ટીપે સરોવર ભરા એક એક કામ જો આવી ટેવો જો નાની નાની કરી દઈએ ને તો કેટલું બધું પાણી બચી શકે આપણા સંતાનો નવી પેઢી એની અંદરથી ઉઘરી શકે આ કામ બધાએ પાણી બચાવવાનું કરવું પડે અને બીજું નર્મદાનું હોય કે બીજું કોઈ કામ પાણી એ પાણીને બહાર લાવીને આપણા અહીંના ડેમ અહીંના તળાવો અહીંની નદીઓ એને ફરી સજીવન કરવી પડે અને એક કામ વધુ વરસાદ લાવવા માટે મોટા પ્રમાણની અંદર પ્લાન્ટેશન કરવું પડે મોટા પ્રમાણમાં ઝાડ વાવવા પડે ડુંગરા જે કોરા થઈ ગયા છે ને એને વનરાઈથી ચાદર ઓઢાડવી પડે આ તમે હું કરી શકીએ એમ છીએ આપણા હાથમાં જ આપણે માત્ર દસ વર્ષ કામ કરીએ ને તો પણ આ કામ થઈ શકે એવું છે બધા રાડો તો બધા પાડે છે પાણી નથી એમ તો બધા કે છે પણ તમે કંઈક કરો અમે કંઈ નહીં કરીએ કોઈ કંઈક કરે અમારા માટે અમે કંઈ નહીં કરીએ કેમ અમારા માટે અમે કંઈ નહીં કરીએ કોક કરી આપે અમને કાં તો કોઈ સરકાર કરી આપે કાં તો કોઈ નેતાઓ કરી આપે કાં તો કોઈ આગેવાનો કરી આપે કાં તો ડેરીના ચેરમેન હોય તો એ કરી આપે ગામમાંથી ગામની મંડળીના કાં તો દૂધ મંડળીના કે મંત્રી હોય તો એ કરી આપે કાં તો સરપંચ કરી આપે કાં તો તાલુકા પંચાયતના પ્રમુખ કરી આપે અથવા યુવાનો હોય તો એક એ કરી આપે અમે કંઈ નહીં કરીએ અને બધા જે બધાનું એ કોઈનું નહીં આવું નહીં હું આજે એ બાબતને જગાવવા માટે અહીંયા તમને વિનંતી કરીને ભેગા કર્યા છે આ સંવેદનાથી જો હાથ ઉપર આજે કામ નહીં લઈએ તો આપણી નવી પેઢી આપણને માફ નહીં કરે તો એક વૃક્ષારોપણનું કામ અને બીજું જળ સંચય માટે તલાવ ખોદવાનું કામ બે ચાર વર્ષથી અમે અત્યારે એક અભિયાન તરીકે કામ લીધું છે તલાવ ખોદવાનું કામ જેટલા થઈ શકે તે તલાવ ઊંડા કરો જે કામ આપણે જાતે કરતા એ હવે સરકારને આપણે બધા ભેગા મળીને કરવું પડે સરકારે પણ એમાં સહયોગ આપવાનું કીધું છે અમે મદદ કરશું પણ એ કામ સો ટકા નહીં એકસો ને દસ ટકા કઈ રીતે થાય એની જવાબદારી તો આપણે લેવી પડે ને સરકાર જેટલા પૈસા આપે એ પૈસાનો ઉપયોગ પૂરેપૂરો સો ટકા થાય એના માટે વ્યવસ્થા આપણે કરવી પડે અને બીજા પૈસા ગામના લોકોએ સહયોગ થઈને એની અંદર ઉમેરવા પડે તલાવ માટે આવે ને તલાવ ખોદવાનું વાત હોય અને એને ઉપર ઉપરથી છોલી અને એનું બિલ જો ઉધરી જાય તો તમે વિચાર તો કરો કોના માટે કરો છો કોના માટેની આ વ્યવસ્થા છે અને માટે એક બાજુ આવી મોટો પડકાર પડ્યો હોય આપણા માટે એક મોટી આવડી આફત આવી હોય ઉગરવાનો એક માત્ર રસ્તો હોય અને એની અંદરથી પણ જો કોકને પૈસાનો લાભ દેવા દેખાય તો એનાથી મોટો પાપી બીજો કોણ હોઈ શકે એનાથી મોટો પાપી બીજો કોણ હોય શકે

ગામનો એક એક વ્યક્તિ એનો ચોકિયાત થશે એના સો રૂપિયા જો અંદર હશે ને તો ચોખ્ખી કરવાનું કામ એ ગામનો વ્યક્તિ કરશે પોતે કરશે એને ઇન્વોલ્વ કરવો ગામના તળાવ ખોદવાની અંદર પણ એમને ઇન્વોલ્વ કરવો ગામના શેઢાની અંદર પાણી બહાર જતું હોય તો ગામના યુવાનો જઈને એને કે તમારા અહીંયા આગળ આટલો પાળો બાંધી નાખો પાણી ધરતીની અંદર ઉતરી જશે આ બધા કામ આપણે કરવા પડે તાત્કાલિક કરવા પડે આ મે મહિનો અને જૂન મહિનાની અંદર બે દિવસ પહેલાં સિંચાઈ મંત્રી સાહેબને મળ્યો એમને વિનંતી કરી એમણે કહ્યું બનાસકાંઠામાં તમારા જેટલા તલાવ ને આપવા માટે હું તૈયાર છું ઉદારતાપૂર્વક એમણે કીધું તમે કરો તમે તૈયારી તમારી જેટલી તાકાત હોય એટલી માગે હું આમથી કરી આપું છું પીએમ સાહેબે તે સૂચના આપી છે કે બનાસકાંઠા જિલ્લાને જળ સંકટમાંથી ઉગારવો હોય તો એક કામ વરસાદ તો આવે પણ એનું પાત્ર તો તૈયાર જુઓ ને પાણીને સંગ્રહી રાખવા માટેનું આ કામ એક તલાવ બીજું આડબંધ જ્યાં વાંધી શકાય ત્યાં આડબંધ પણ કરો અને જે વેસ્ટવેર કરાય ને પાકા એ કરવું હોય તો એની તૈયારી અને કોઈ જગ્યાએ પાણી વધારે નીકળી જતું હોય તો ટ્યુબવેલ બનાવો મોટા બોર જો જે વેણ હોય તો મોટા બોર બનાવીને ત્યાંથી પાણીને અંદર જમીનમાં ઉતારવા કામ પણ કરવું પડે ચારેય બાજુથી જ્યાં જેની જે રીતે થઈ શકે એ બધી વ્યવસ્થા ઊભી કરીને આપણે આ કામને આગળ વધવું છે પણ લોક ભાગીદારી સિવાય આ કામ ન થાય સરકાર કામ કરી આપે ને થશે એવી માનસિકતામાં જો આપણે જીવતા હોય તો ન થાય ગામની અંદર તલાવ ખોદાતું હોય ને આપણે ના મારીએ તો ન ચાલે ગામના લોકો પોતાનું ત્યાં આગળ જોડે ત્યાં આગળ વાત કરે કે ખોદાય છે તો સો રૂપિયાનું ખોદાતું હશે તો એકસો ને દસ રૂપિયાનું ખોદાઈશ એની વ્યવસ્થા અમે કરશું માટી જોવે છે તો માટી ભલે લઈ જાય પણ માટી લઈ જાય છે તો એટલું વધારાનું ખોદાવાની વ્યવસ્થા પણ કરે આટલું વધારે ઊંડું કરવાની વ્યવસ્થા આપણે કરવી પડે આ જવાબદારી લેવા માટે કરીને મેં આ ચેરમેન મંત્રીશ્રીઓને બધાને અને આટલા બધા આગેવાનોને અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રીથી કરી અને બંને પાર્ટીના કોંગ્રેસ ભાજપ બધા આગેવાનો અહીંયા બેઠા છે તમામને મારી પ્રાર્થના છે આ કામ બધાનું છે અને બધા લોકો બધા ઉપાડે આ કામને આ કોઈ વ્યક્તિનું એકનું નથી આપણી આવતીકાલના ભવિષ્ય માટેનું છે અને હું જે જોઈ રહ્યો છું અને બચવા માટેનો રસ્તો એક માત્ર આ છે પાણીને રોકવાનો પાત્ર તાત્કાલિક બનાવી નાખો પ્રકૃતિ મદદ કરશે અને આ બધા ઊંડા એને પાઇપોથી કરવાની પણ વ્યવસ્થા જ્યાં જ્યાં લાગશે ને ત્યાંથી સરકારમાં પણ વિનંતી કરીને રસ્તા કઢાવશું કે આ તલાવને એકવાર પાત્ર હશે તો એને ભરવા માટેના તો રસ્તા અલગ અલગ રીતે ગમે તેમ કરીને રસ્તા કરવાનું કરાવીશું એક વખત મોટા પ્રમાણની અંદર આપણે આ કામ હાથ ઉપર લેવું પડે એક વર્ષે નહીં થાય આજે તમે સો દોઢસો જેટલા થાય એટલા તલાબ ઊંડા કરવાનું કામ કરો અને કામ કરો ત્યારે આ કામ ચાલુ કરે ને એને ખાનગીમાં ના કરે ગામના પચીસ પચાસ સો માણસો ત્યાં જઈને ખાતમુહૂર્ત કરે ખાતમુહૂર્તમાં ખર્ચો ન કરે ખાલી એક શ્રીફળ જઈને વધેરો ગામના પાંચ આગેવાનોને હાજરીમાં એક શ્રીફળ વધેરો પછી ગામની ચોકી ગામ કરશે પછી એની વ્યવસ્થા ગામ કરશે એકલા થવાની જગ્યાએ એનો ખર્ચ આટલું પાણી આટલી માટી અને આટલું ઊંડું કરવાનું છે એની એક વખત યાદી ત્યાં આગળ જઈને ગામ લોકોની હાજરીમાં જો આપી દો ને તો ગામના લોકોને ભરોસો પડશે અને પછી જે કામ સો રૂપિયાનું થતું હશે તો દસ રૂપિયા ગામના લોકો પણ જોડવાની વ્યવસ્થા કરશે ગામના આગેવાનો પાસે પણ તે વિનંતી કરો કમસે કમ ગામના વીસ જણના ટ્રેક્ટર છે તો વીસ ટ્રેક્ટર લીધા એની સાથે સાથે ડીઝલના પૈસા જેની પાસે ટ્રેક્ટર ના એવા લોકો કે ટ્રેક્ટર તમારું છે ડીઝલના અમે આપીએ છીએ પણ આટલું વધારાનું કામ અમારે કરાવવું છે આવું એક કુલ મિલાવીને આ કામનો મનમાં વિચાર કર્યો છે મારા મનમાં મને ઘણી વખત ઊંઘ્યો હોય રાતના સમયે ઊંઘ ઉડે છે અને તે દિવસે બનાસનું પાણી જતું રહેશે તો શું થશે એનું બિહામણું દૃશ્ય આંખ સામે આવે છે ત્યારે ડર લાગે છે અને એ રસ્તા ઉપર ઉપરથી પાણી છેક હજાર ફૂટ સુધી જતું રહ્યું છે હવે માત્ર પાં પચાસ ફૂટ બચ્યું છે કોઈ જગ્યાએ સો ફૂટ બચ્યું છે કોઈ જગ્યાએ તો દસ વીસ ફૂટ બચ્યું છે અને વીસ પચીસ ફૂટ પાણી પણ જો જતું રહે તો કોઈ મશીન એવું નથી કે જે પાણી બનાવી શકે આ દ્રશ્ય ડરાવે છે આ સમૃદ્ધિ આપણા ચહેરા ઉપરનો આનંદ ચારે બાજુ દેશ અને દુનિયા આપણા તરફ નજર માંડીને બેઠી છે બધા કહે છે બના સારું કરે છે આ બધું જો એકમાત્ર પાણી રહ્યું ને બધું નીકળી જશે અને એને બચાવવાનું કામ આનાથી પાછળ સમય મળશે એવું નથી આ એકમાત્ર મોકો છે બના સ્વાસ્થ્ય જોજો એકમાત્ર મોકો છે આજે જો નીચે થઈએ ને તો આપણા સંતાનો માફ નહીં કરે એ એવું બોલતા હશે કે અહીંયા ઝાડ થતાં એવું બોલશે અહીંયા બાજરીઓ પાકતી એવું બોલશે અહીંયા મગફળી પણ થતી અહીંયા ઘી અને દૂધની નદીઓ વહેતી એવો અમારો જિલ્લો હતો પરંતુ માત્ર પાણી બચાવવાનું કામ અમારા પૂર્વજોએ ના કર્યું એના કારણે આ વેરાન ભૂમિ બની ગયું આવું આપણા માટે કોઈ ન બોલે એટલા માટે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે ચેતવાનો સમય માત્ર અત્યારે છે અને આ મારા માત્ર સંવેદનાના શબ્દો નથી જે દ્રષ્ટિ સામે જોઈ રહ્યો છું જો આજે તમે હું ભેગા મળીને નહીં કરીએ તો ઇતિહાસ આપણા સંતાનો માફ નહીં કરે કમસે કમ જે જાણે છે એ તો જાગતા છે એ લોકો તો કામ કર્યું કમસે કમ મને જે માહિતી મળી છે હું જે ધરતીના પેટાળના પાણી જે માપ્યા છે એના ડેટા જે જોયા છે એના ઉપરથી કહું છું નીચે હવે કંઈ નથી એક માત્ર રસ્તો નથી જો ભેગા મળીને કામ કરે તો ફરી પાણીના લેવલ ઉપર આવે અને પચીસ વર્ષ જો કામ કરવા માંડીએ વૃક્ષારોપણનું કામ ચારે બાજુ ઝાડ વાવવાનું કામ અને ડુંગરાને પણ હરિયાળા બનાવવાનું કામ જો આપણે ભેગા મળીને પચીસ વર્ષ કરીએ તો પચીસ વર્ષ પછી ફરી બનાસ નદી આપણી ઉનાળાની અંદર પણ વહેતી હોય આવું દ્રશ્ય થઈ શકે આવા ઇતિહાસ અનેક દેશોએ બનાવ્યા છે આપણે પણ આવું કરી શકીએ આપણા હાથમાં છે માણસની મજૂરીથી આ થઈ શકે એવું છે અને માણસ મજૂરી કરે તો પ્રકૃતિ મદદ કરે કરે ને કરે આમાં કોઈ બેમત નથી વૃક્ષ થશે તો વરસાદ હજાર ટકા આવશે અને વરસાદ આવશે તો હરિયાળી ફરી પાછી આ ધરતી ઉપર થશે જાગૃત આગેવાનો તરીકે તમને બધાને બોલાવ્યા છે આ કામની અંદર તમે બધા આગળ વધો અને પરિણામ લાવો આ પરમાત્માનું કામ છે કોઈ ભૂલથી પણ એમાં પોતાનો સ્વાર્થ જોવાની જગ્યાએ પરમારતનું કામ છે પરમાણે કામ કરશો તો થશે ભૂલથી પણ કોઈ આની અંદર સ્વાર્થ લાવીને જો કામ કરશે ઈશ્વર માણસ તો કંઈ નહીં કરી શકે બીજા પણ કોઈ કંઈ નહીં કરી શકે પણ કુદરત આવા પવિત્ર યજ્ઞના કામની અંદર કોઈ આગા પાછું કરશે એની અંદર પણ આર્થિક ફાયદો કોઈ જોશે કુદરતને તે હિસાબ આપવો પડશે તો મારી તમને બધાને પ્રાર્થના છે પોતપોતાના ગામને સો ટકા નહીં એકસોને દસ ટકા કામ કઈ રીતે થાય એ કામમાં તમે બધા આગળ વધો એવી મારી તમને આગ્રહભરી વિનંતી છે અને એટલા માટે કરીને જ આજે તમને બધાને બોલાવ્યા હતા આ ગીત પણ મેં ત્યાંથી એક જગ્યાએથી જોઈને લાવ્યો હતું એક સંસ્થાએ ખૂબ સારી રીતે બનાવ્યું હતું અને એના ઉપરથી ખબર પડશે કે બાળકો કહે છે માપ ઇતિહાસ નહીં કરે ધરતી રોવે છે નદી રોવે છે અને તે દિવસે આપણે ચૂપચાપ હતા આવું આપણા બાળકો ન કહે એટલા માટે કરીને પણ આપણે બધાએ મહેનત આ કામમાં કરવી પડે બસ આટલી વાત મારે તમને કહેવાની હતી તમે તમારા સજેશન પણ બધા આપજો અને જૂન મહિનો પૂરો થાય એટલે ઝાડ વાવવાનું કામ એ પણ મોટા પ્રમાણમાં કરવું પડશે પાંચ વર્ષથી ગાડો થઈને હું તો મથ્યા કરું છું અમારું બોર્ડ પણ અમારા અધિકારીઓ પણ અમારો બનાસ અમારા બનાસવાસીઓ અમારા લોકો એના માટે રાત દિવસ મથ્યા કરે છે પણ કોઈ એકલા માણસ શું કરશે ખબર પડે છે એટલે દુઃખી થઈએ છીએ ખબર પડે છે એટલે મહેનત કરીએ છીએ એકલા કંઈ નહીં થઈ શકે બધાએ ભેગા મળીને મત ને તો પરિણામ મળશે નહીતર તો પછી એમ કહેશે કે એક માણસ રાત દિવસ મતતો હતો મહેનત કરતો હતો એક સંસ્થા રાત દિવસ મથતી હતી મહેનત કરતી હતી એને એકલો પાડી દીધો એના માટે સહયોગ બધાએ ન આપ્યો અને એટલા માટે કરીને એનો પણ ઉત્સાહ ઘટી ગયો બનાસ ડેરી તરીકે પણ આવી સ્થિતિ છે એકલી ડેરી નહીં કરી શકે તમારે બધાએ મહેનત કરવી પડશે બધાએ સહયોગ આપવો પડશે અને હવે એન્ડમાં પહોંચ્યા છીએ હવે આના પછી તો ખાય છે કશું નથી આજે જો આપણે નહીં કરીએ આવું જો પચાસ વર્ષ પહેલાં કર્યું હોત તો કદાચ આપણે બચી જા પરંતુ આપણે મોડા છીએ પેઢીઓ જતી રહી છે કમસે કમ આજે જો નહીં કરીએ તો પછી કોઈ રસ્તો નથી રહેતો મારી તમને બધાને પ્રાર્થના છે કર્માવત ભરાવાની વાત કરીએ છીએ અહીંયા રેલ નદીની અંદર પાણી લાવવા માટેની આપણે વાત કરીએ છીએ આપણે દાંતીવાડા સીપુની અંદર પાણી લાવવાની વાત કરીએ છીએ સુજલમ સુભલમ અને નર્મદાની કેનાલોની અંદર લાવીને અને અલગ અલગ જગ્યાએ બધા તળાવો જેટલા છે ને બધાએ ભરવાની વાત આપણે કરીએ છીએ કરશું ક્યાંથી કમસે કમ પાત્ર ઉભા કરવાનું કામ તો કરો બીજા રસ્તા ઓટોમેટિક કાઢવાની વ્યવસ્થા કરશું અને તૈયાર થશે તો સરકારમાં હોય કે બીજેથી જે જ્યાં ત્યાંથી પછી ડિઝાઇન બનાવીને કહેશું હવે તમે આટલું અમારી પાસે પાણી છે બીજું વધારાનું બનાસને આટલું આપો તો અમારી ધરતીની અંદર આટલું પાણી પહોંચે તો અમે બચી જઈએ તો આ કામ મને લાગ્યું છે કા કરવા જેવું છે તમને લાગે છે કે કરવા જેવું છે આમ બરાબર એમ લાગ્યો હોય તો જરા કરો દેખાય તો પછી આ હાથ ઊંચા કરો છો ને આ હાથને આગળ વધારો પોતપોતાના ગામની અંદર મંડી પડો બધાને જોડો તમારો વિરોધી હોય ને એને જઈને હાથ જોડો ગામની અંદર બે ગ્રુપ હોય ને તો એને જઈને કહો ભાઈ પ્રકૃતિના કામ માટે એક થાવ બીજામાં જ્યાં તમારે જે રીતે ઝઘડવું હોય ઝઘડજો કમસે કમ આ બનાસના પડકારને પહોંચી વળવા માટે કમસે કમ આટલું તો કરો કોઈ યુદ્ધ આવતું અને દુશ્મનો આવતા ને તે દિવસે બધા એક થઈ જતા કોરોના આવ્યો ને ત્યારે બધા એક થઈ ગયા હતા આ એનાથી પણ મોટી આફત છે કોઈ યુદ્ધ થતું ને બધા લાગી જતા મા ભોમની આકલ હાકલ પડી છે આજે આ ભોમ ભોમની હાકલ પડી છે એના માટે બધા લાગો બસ આટલી જ પ્રાર્થના છે બધાનો હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત બધાનો ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન સાહેબ